गाऊ छे मारे हे ये जब या जगत छे ये जयेश भाई अजब या जगत छे उंडाए न पाया अजब या जगत छे अने उंडाए न पाया आ बधु जानवा छता मिलाती नथी माया हे अजब या जगत छे हे अजब या जगत छे उंडाए न पाया अजब या जगत छे उंडाए न पाया बधु जानवा छता मिलाती नथी आले आले जगत हाँ
वखत आवे वहमो सौ बने छे सवाया, वखत आवे वहमो सौ बने छे पराया।
आवाज वाह वाह मारे बेनी वाह मारे दीकरी वाह मारी मावड़ी खमा मारी खमा मारी माव खमा હું કયો માઈક જોઈશ હાલે
हाँ वहाँ तो नहीं दीकरानी संयुक्त में प्रथम पुण्यतिथि निमित्ते आज एमना घरे रामदेव पीर महाराज पाठ नु आयोजन कर पधारेला एमना गुरुगति श्री अमरदास लक्ष्मणदास अने सोमनाथ लक्ष्मणदास एमने 7000 ने 1 रुपया भेट दक्षिण आपवामां आवे छे पाए नाथ भगवान 7000 अने 1 रुपया भेट दक्षिण आपवामां आवे छे बोलो रामा पीरनी अजमल घेर अवतारनी भेट दक्षिण आप बोलो आया कनुभाई महाराज एमने पण 1100 रुपया आपवामां आवे बोलो रामा पीरनी जय भाया नवागाम गायकवाड़ी थी पधारेला श्याम सुंदर बापू एमना 1100 रुपया भेट दक्षिण आपवामां आवे भाई नाथ भगवान बोलो रामा पीरनी जय हरजी भाटी जय डालीवायनी પાયનાથ ભગવાન 60 બેનો દીકરીઓના એક એક કાસાની થાળી અને એક એક ત્રાંબાનો લોટો ભેટ રૂપે આપવામાં આવશે બોલો રામા પીરની આબાજુ ફરી જાવ એ રાય આય આવો નાવ આલો પાંચ મિનિટ ને ઉભા બોલી નાખો એ મેં ઘરે પૂછો પહેલા એ કાળી કાળી બોલો હા તો તારા પૂછા ચાલુ તો રાજો બોલો એમાં તો બતાય અમારે હારો કંડાડિયા ના આ દીપકભાઈ મહારાજ ને 200 રૂપિયા આપો કામ ભંડારિયાના અને હાલ કાંદીવલી મુંબઈના રહેવાસી સ્વર્ગવાસ ભાતીભાઈ મીઠાભાઈ ગામભા અને તેમના માતુશ્રી સ્વર્ગવાસ મૂળબેન મીઠાભાઈ ગામભા આ બંને મા દીકરાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે વિક્રમ સંવત 2077 આસો સુદ એકાદશી તારીખ 16/10/2011 ને શનિવારે આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે પરિવાર જેમનું સ્નેહ શક્તિ હતી પરિશ્રમ જેમનું કર્તવ્ય હતું પરમાર્થ જેની ભક્તિ હતી ધર્મ કદી ભૂલ્યા નહીં વ્યવહાર કદી ચૂક્યા નહીં પરિવાર માટે ફૂલો પાથરી ગયા એ કદી ભૂલાશે નહીં સર્વત્ર સુગંધ ફેલાવી ગયા સંભારના દિલમાં રાખી ગયા જ્યારે જ્યારે મારા 72% નવાગામ આવતા ત્યારે વાચીભાઈ તેમની સાથે હોય એકવાર એવું બન્યું કે પરમારોના ભાટ ચંદીરામભાઈ ને મોજ આવી અને એમણે વાચીભાઈનો દુવો કીધો એક વાગા વાગા વાગજી એવા વાગા અને પણ જ્યાં નથી રૂદિયો ઠરે
એવા વાતા તો એક વાચી ગામમાં એ હા બાપા હા આમાં દીકરાના જેટલા ગુણ ગાઈએ મા દીકરાના જેટલા ગુણ ગાઈએ એટલા ઓછા પડે આ બંને મા દીકરાને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે એવી અમારા સર્વે તરફથી પ્રભુ પ્રાર્થના શ્રદ્ધાંજલિ આપ ફૂલ ગયાને ફોરમ રહે શ્રદ્ધાંજલિ આપના નવાગામ ગાયકવાડીના ત્રિકમભાઈ ખોડાભાઈ રત્નોતરના સહપરિવાર અને આ નવાગામ ગાયકવાડીના વસતા મુંબઈમાં સર્વે પરમાર ભાઈઓ તથા મેઘવાલ પરમાર રૂપમ મોળાનો વસતા અને નવાગામથી પધાર બીજલ ઉગા પરમાર લેખિત શ્યામ સુંદરભાઈ માઇક જોઈશ આપો કરતે પાસવર્ડ ઇદસ પાણી આપના લોકો એમના ગુરુગાદી શ્રી અમરદાસ લક્ષ્મણદાસ અને સોમનાથ લક્ષ્મણદાસ એમને 7000 ને 1 રૂપિયા ભેટ દક્ષિણા આપવામાં આવે છે. ભાઈ નાથ ભગવાન 7000 અને 1 રૂપિયા ભેટ દક્ષિણા આપવામાં આવે છે. બોલો રામા પીરની જય. મજા આવશે આ ગીતની અંદર. એ ભગુડાની અંદર આજથી 5 વર્ષ પહેલાં હું સાઈરામભાઈ ભાઈ શ્રી માયાભાઈ આહિર અમે બધા સાથે બેઠા હતા અને પૂનમ હતી અને પૂનમ નદી લગભગ લાખો માણસનું પબ્લિક ના હોય છે. આપ બધા જે ગયા હશે ને ખ્યાલ હશે. ઈના દાનપેટીમાં આગ લાગી. દાનપેટીમાં આગ લાગી એટલે સાહેબ ભડકો મોટો જ થયો હતો. સાહેબ ફાયર બ્રિગેડવાળાને બોલાવ્યા, છતાંય દાનપેટીની આગ કાબૂમાં ન આવી. જેટલા ભાઈઓ સ્વયંસેવક ત્યાં હાજર હતા એ ડોલે ડોલે પાણી નાખવા માંડ્યા દાનપેટીમાં, તોય દાનપેટીમાં આગ કાબૂમાં ન આવી. 5 કલાક પછી આગ કાબૂમાં આવી. 5 કલાક પછી આગ હાવ ઓલવાઈ ગઈ. પછી દાનપેટી ઠરી ગઈ. પછી દાનપેટીને ખોલવામાં આવી. એટલા ફાયર બ્રિગેડવાળા એટલું અહીંથી પાણી રેડેલું. એ પાણી કેટલું છૂ હશે સાહેબ. એ દાનપેટી ખોલીને ત્યારે નહોતી એક નોટ બળેલી કે નહોતું એક પાણીનું ટીપું. એ મારી ભગુડાવાળી મોગલનો પ્રતાપ છે સાહેબ. ખોટીના એકના એક દીકરાના સોગંદ તમે ખાઈ શકો પણ સાહેબ ભગુડાની માલપા તાળા નથી દેવાતા. ખોટના એકના એક દીકરાના સોગંદ ખાઈ શકો પણ મારી મોગલના સોગંદ નો ખાઈ. એ મોગલને યાદ કરવી જોઈએ ભાઈ. અને તુજી અમારો જો ને કાતો કરી દે અમને સજા મોરી માં. અરે રે કાતો કરી દે અમને મોગલ મામા. એ મોગલ માને યાદ કરવા છે બાપ. મોગલ કેવી મોગલ? એ મોગલ હુકમની હકદાર. એ મોગલ હુકમની હકદાર માં તું કોરટ ને કીર્તા. મોગલ હુકમની હકદાર માં તું કોરટ ને કીર્તા. ઓ કમા
આજના પ્રોગ્રામ માં એવા કલાકાર ભેગા કર્યા છે ને બાપુએ, અમારા રાજુ બાપુએ, ઉસ્તાદ બેન્જો માસ્ટર સૌજીભાઈ, ઉસ્તાદ કેવલભાઈ રાવળ ડબલસી, ઉસ્તાદ કેશવભાઈ થોડાસા મજીરા વાળા, ગંગાબેન વાળા, પછી આપણે હેતલબેન આંબલિયા આંબલિયા અને પીપળિયા બધા ભેગા કર્યા. બોલો, કોકની ગાડીની સાઈ મારી પાસે આવી ગઈ છે? ગાડી બહાર છે, સાઈ ખાલી મારી પાસે આવી છે. ગાડીની ચાવી તો આવી જજો. ગાડીની ચાવી અહીંયા અમારી પાસે છે. ગાડી ન જોતી હોય તો ગાડી નંબર અમને આપતા જજો. ભાઈ ભાઈ ખૂબ બેન રેખાબેનને આનંદ કરાવ્યો. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટી વધાવો સાહેબ. બસ એટલી જ તાળી પડી છે. એકવાર જોરદાર બે હાથ હોય એ જ તાળી પાડો. હા ભાઈ, અહીંયા જેમના દીકરાઓ શ્રદ્ધાંજલિ આપે છે એમના નામની યાદી બોલું છું. સ્વર્ગસ્થ વાઘજીભાઈ મીઠાભાઈ, વાતો ન કરો, જરા સાંભળો કાન દેને બેનો. ગાંભા સ્વર્ગસ્થ મોળીબેન મીઠાભાઈ ગાંભા, ગંગા સ્વરૂપ સમજુબેન વાઘજીભાઈ ગાંભા, શ્રી ત્રિકમભાઈ પ્રેમજીભાઈ, શ્રી દિનેશભાઈ વાઘજીભાઈ, તમારી આગળ આમ જો એ આમ રાગ રાગણીમાં આગળ આંબોદ આવશે પછી કાંઈ, પણ આ મને જરાક યાદી આવી છે મારા હાથમાં. તો યાર એ છોકરાઓને થાય ને માઇક મળી નામ બોલાણા વિડીયો કેસેટ થાય છે. ભાઈ ભાઈ છોકરાઓ, શ્રી સ્વર્ગસ્થ રવજીભાઈ વાઘજીભાઈ ગાંભા, કિશનભાઈ વાઘજીભાઈ, વિનોદભાઈ વાઘજીભાઈ અને એમના છોકરાઓ જિજ્ઞેશભાઈ, ચિરાગભાઈ, હિતેશભાઈ, અમિતભાઈ, કુણાલભાઈ, દેવનભાઈ, જયાબેન, મંજુલાબેન, પુષ્પાબેન, કૃષ્ણાબેન, હંસાબેન અને પૂનમબેન, આગળ અહીંથી તમને રાગ રાગણીમાં એમનો આંબો સંભળાવી દે છે. પણ અહીંથી ખૂબ પણ બાબુ આજે આનંદ ખૂબ આવ્યો. આજે તમે અહીં બધા હામ આવી ગયા ને પછી અમને એમ છું ભાઈ 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 હવે આજે આજે મારો પ્રોગ્રામ સફળ છે એમ. કારણ કે જ્યાં સુધી પધાર પધાર બાપા પધાર બાપુ આવ્યા છે. સીતારામ બાપુ જય રમા પીર. આ આપણા ફુવા છે મારા ભાઈ નવા ગામના. બાપુ બાપો બધું બધું આમાં ઘરના સહી ભલા મળે. આજે મોહળ વિવાન મહાપીરહણ ઘરનું પોલીસ સ્ટેશનના બાપ ફોજદાર છે એટલે એમાં કાંઈ લલા કહેવાનું હોય નહીં. બાપુ આવ્યા એટલે મોરલા ક્યાં બોલે ખબર? કે હા કે હા કે
પણ અહીંથી જ્યારે આંબો ગાવાની ફરમાશ આવી છે ત્યારે મારે એક માનો નાનો એવો પ્રસંગ લેવો છે. એ પ્રસંગ લઈ અને પછી બેન ગંગાબેનને વિનંતી કરીશ કે તે આપણને આંબો સંભળાવશે. પણ સાહેબ માઈ મા છે, માઈ મા બીજા વગડાના વા. આજ 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 આપણે અહીંયા શ્રદ્ધાંજલિ રૂપી કાર્યક્રમ લે, જો કે એને શ્રદ્ધાંજલિ તો ન કહેવાય, આપણે તિથિ ઉજવીએ છીએ, એક વર્ષ થઈ ગયું છે. પણ સાહેબ મા તો મા છે સાહેબ. આપણે ગામડામાંથી આવીએ છીએ, આપણને ખબર છે કે વાવણીનો સમય હોય અને મા દીકરાને લઈને પાણી કરવા ગયું હોય અને એમ કહેવાય કે ચોમાસાનો સમય હોય અને માથેલી વીજળીનો કડાકો થાય ને વરસાદ ગાજે અને બાળક બી જાય અને ગડગડતી દોઢ કાઢીને માના ખોળામાં ઉયો જાય અને એ માના ખોળામાં ગયા પછી મા હાટલાનો પાલો ઓઢાડી દે એટલે છોકરાને હિંમત આવી જાય કે હવે કોના બાપની તાકાત છે, હું મારી માના ખોળામાં આવી ગયો છું સાહેબ. આ તાકાત છે ને માની, માના હાડલાની તાકાત છે. ગામડામાં જીવનારી બેન એક સાહેબ, ગામડું બહુ ગરીબ છે, ગરીબ જીવન જીવવા વાળા વ્યક્તિ અને જીતો જેને ગરીબાઈ ભોગવી હોય ને એને ખબર હોય સાહેબ. એ બેનને દીકરાનો જન્મ થયો અને જે દીકરો એમ કહેવાય કે દીકરાનો જન્મ થયો ને, આયા દીકરાનો જન્મ થાય છે અને બાર ગામ ગયેલો દીકરાના બાપનો મૃત્યુ થાય છે સાહેબ. હવે સાહેબ એની શું પોઝિશન થઈ હશે? ગામડામાં રહેનારી દીકરી બેન માતા એને એને કેટલી તકલીફ પડી હશે, છતાં એ દીકરાને બાપનો પ્રેમ આપે, માનો પ્રેમ આપે. દીકરાને ધીરે 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 એમ કહેવાય કે મોટો કર્યો છે. એ દીકરાને મોટા કર્યા પછી દીકરાને ભણાવે છે, દાળિયું કરે છે. મા કોકના વાહિદા કરવા જાય, કોકના પાણી ભરવા જાય, કોકની વાડીએ સીમમાં કેતરે કામ વયા જાય અને એ ધીરે 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 એમ કહેવાય કે દીકરાને મોટો કર્યો સાહેબ. દીકરો ભણવામાં પણ હોશિયાર બન્યો અને એ હોશિયાર દીકરો થયો અને પછી એમને નોકરી મળી સાહેબ. એટલું દીકરાને માએ ભણાવ્યો છે, કારણ કે બીજો તો એની પાસે કોઈ સહારો હતો નહીં, દીકરો એક જ સહારો હતો. એટલે ગામના લોકોએ કીધું કે આ દીકરો ભણવામાં એટલો હોશિયાર છે, થોડોક સહકાર અમે આપીએ. દીકરાને નોકરી મળી પણ વિદેશની માલપા નોકરી મળી જાય, વિદેશની માલપા નોકરી મળી. આયા માને વંદન કરી પ્રણામ કરીને જાય છે કે મા હું ખૂબ કમાયશ ને તારી ગરીબી જેટલી છે ને મા એ ગરીબી હું ભાંગી નાખી. તેમાં બહુ દુઃખ સહન કર્યા મા, આ ગરીબી હવે હું નથી જોઈ શકતો. દીકરો વિદેશમાં એમને નોકરી મળે છે. મા અહીંયા વાટ જોવે છે, કાલ મારા દીકરાનો કાગળ આવશે, પ્રમ દિવસે કાગળ આવશે. રોજ ટપાલી આવે ને મા રાહે બે, ભાઈ મારા દીકરાનો કાગળ આવ્યો, મારા દીકરાનો કાગળ આવ્યો. પછી ટપાલી ને એમ જો કે આ મા પાગલ થઈ ગઈ છે, આ રોજ કાગળ ની રાહ જોવે છે. ટપાલી ના પાડીને ઉયો જાય ને મા નિહાકો નિહાકો નાખીને બેહે. મહિના બે મહિના છ મહિના વર્ષ દી ગયો, દીકરાના કઈ સમાચાર નથી સાહેબ. પણ વિદેશની ધરતીમાં ગયો ને દીકરો, એની સાથે સાથે એના વિચારો પણ ફરી ગયેલા. એ વિચારની સાથે સાથે એટલું બધું પરિવર્તન આવી ગયું, પોતાની માને યાદ ન કરે, કારણ કે એ કોઈ એવા કામમાં ફસાઈ ગયો, ન કરવાના કામમાં ફસાઈ ગયો છે સાહેબ. એક દીકરીની સાથે એમને પ્રેમ થયો અને દીકરીની સાથે લગ્ન કરી લીધા. એને ઘેરે ટૂંકમાં વાત કરું, એને ઘેરે પણ દીકરો થઈ ગયો સાહેબ. અહીંયા રોજ માં રાહ જોવે કે મારા દીકરાનું શું થયું હશે સાહેબ, મારા દીકરાનું શું થયું છે.
जनेता से माह से धीरे धीरे करता दीकरा ने घेरे दीकरो मोटो थी गयो आया मां खूब बीमार पड़ी छे गामना लोको एने वृद्धाश्रम ने मालपा मुक्या छे वृद्धाश्रम ना मानसो कहसे कि मां तमारे दीकरा नथी छे भगवान ने दिया थी एक दीकरो से विदेश मां से हा અને એ વૃદ્ધાશ્રમને માલપા માં ખૂબ બીમાર પડે છે જમને મોતને વાદ હાલે છે જીવ આવે છે જીવ જાય છે જીવ આવે છે જીવ જાય છે મોતે નાયડું માંડ્યું ને જમ જડાફા ખાય તોય એને ચિંતા સોરું તણી અને કેમ વિસરીએ કાગડા દીકરામાં જીવ છે એટલે દ્રષ્ટિ લોકોએ પૂછ્યું કે બા આ તમારો જીવ કેમ નથી જાતો તમારે કાંઈ કહેવાની કાંઈ કાંઈ ઈચ્છા બાકી છે તો અમે તમારી ઈચ્છા પૂરી કરીએ મારી એક ઈચ્છા છે કે શું કે મારો દીકરો વિદેશ ગયો ને પછી મેં એને ઘણા વર્ષોથી મેં એનું મોઢું નથી જોયું તારો દીકરો આવે માં તો તને તારો જીવ યોજાય ખરો કે હા ગામના માણસોએ ટ્રસ્ટીઓ દ્વારા એ દીકરાનો ફોન નંબર મેળવ્યો તાર કરે છે વિદેશની ધરતીમાં એ દીકરાને તાર મળે છે કે તારી માને ને મોતને કાંઈ વેળું નથી તું આવી તારી માનું મોઢું જોઈ જા તારા માનો જીવ ઉયો જાય દીકરો ટૂંકમાં વાત કરું દીકરો વિદેશથી પોતાના દેશમાં આવે છે વૃદ્ધાશ્રમમાં જાય તો માં મરણ પથારીએ પડી છે જન્મ મરણની વચ્ચે ઝોલા ખાય છે એટલે દીકરાએ બાજુમાં જઈને કીધું કે માં કેમ છે તને માં હું આવી ગયો હે કે હું આવી ગયો માં હું આવી ગયો આવી ગયો એમ કીધું ને તો માં બે હાથે આમ બાવડું પકડી ખાટલાનો એ હું પકડીને માં બેઠી થઈ દીકરાને ભેટી પડી ખમા માડે ખમા દીકરાને ભેટી પડી બેટા ક્યાં હતો મારા પેટ ક્યાં હતો માં હું વિદેશની ધરતીમાં ગયો અને અમે લગ્ન કરી લીધા મારે ઘેરે પણ દીકરો થઈ ગયો માં વ્યવહારિક કામમાં હું તારી સંભાળ ન લઈ ગયો કાંઈ વાંધો નહીં બેટા લગ્ન થઈ ગયા કે હા તારી ઘેર દીકરો નાનો છું બેટા કે હા હું બહુ રાજી થઈ મારા બાપ બોલમાં તારી છેલ્લી ઈચ્છા શું છે એ કે મારી છેલ્લી ઈચ્છા તું પૂરી કરીશ એ કે હા એ કે શું એ કે હું જે આ વૃદ્ધાશ્રમની માલપા હોતી છું ને ના બેટા પંખો નથી એક પંખો નાખી દે ને બસમાં એટલે જ કે હા એક પંખો નાખી દે બેટા કે માં હવે ઘડીક પછી તો તું મરી જવાની છો હવે તારે પંખો નખાવીને શું કામ છે હવે તારે પંખો નખાવીને શું કરવું અહીંયા તારે પોતાની માં કહે છે કે દીકરા મને ખબર છે તું વિદેશમાં રહેવા વાળો છો તારે પણ દીકરો છે હું આ મારી માટે નથી કહેતી તો હું તારા માટે કહું છું કા હું તારા માટે કહું છું કે તું એસી વિગરનો રહી નથી એક તો એક દી તારો છોકરો તને વૃદ્ધાશ્રમમાં મૂકી જાહે ને તો આ પંખો હશે તને કામ આવશે બેટા મને તારી ચિંતા છે સાહેબ મા છે સાહેબ માવતરના ઋણમાંથી ક્યારેય આપણે જુદા નથી પડી શકતા એનું ઋણ ક્યારેય સૂકવી નથી શકતા સાહેબ એટલે કીધું કે મોઢે બોલું મા મને મારું હાથે નાનપણ સાંભળે મોટપણી બધી મજા મને કડવી લાગે કાગડા સાહેબ પણ મેં પહેલાં કીધું એમ સાહેબ કે અમારી પાસે ઘણી સારી વાતો છે પણ મૂકવાના ઠેકાણા દાદા મળતા નથી ને એમાં મેં હેરાન થઈ છે સાહેબ આ સારી વાતો છે સાહેબ તમારી પાસે રૂપિયા હશે તો તમારા વાળની સ્ટાઇલ તમે ફેરવી શકશો કપડાં પહેરવાની સ્ટાઇલ પણ ફેરવી શકશો પૈસા હશે તો પ્લાસ્ટિક સર્જરી દ્વારા તમારો ચહેરો પણ તમે ફેરવી શકશો
પાંચ રૂપિયા થઈ જાય તો તમારી હાલ પણ ફેરવી શકશો ભાઈ ભાઈ, પણ એક તમારો સ્વભાવ નહીં ફેરવી શકો, એ તો તમારો સદગુરુ જ ફેરવી શકે મારો બાપ. જ્યાં સુધી સદગુરુની પાટે નહીં ચડીએ ત્યાં સુધી આપણો સ્વભાવ ન પડે સાહેબ. એમ આજ બધા અહીંયા ગુરુમુખી માણસો બેઠા છે, અને આ દશેરાના દિવસે એક બ્રાહ્મણના દીકરા તરીકે આ સુરતથી હું અહીં આવ્યો છું, પણ મારો કાર્યક્રમ સફળ થઈ ગયો છે. આજ મને ખૂબ મારો ભાવ એટલે સાચો સમય ન લેતા બેન ગંગાબેનને વિનંતી કરું કે એવી સરસ મજાની આંબાની વાણી લઈને આવે. બેન શ્રી ગંગાબેન, એમને જોરદાર તાળી ના ગડગડાટે આપ વધાવી લેશો. આવે બેન શ્રી ગંગા. મોતી હોય ને એ વીણી વીણીને કલાકાર મેં આજે લાવ્યો છું અમારા બાપલિયા, પણ ધ્યાન રાખજો હું રોટલો ઘડી ખાવ છું પણ પાણી નાખીને રોટલો ઘડું છું, શેકમાં તેલ ઓછું નાખું છું સાતીમાં વળણ એટલે, અને ખાને પછી રેપલ ખાઈ સુઈ જાઉં છું, એટલે મારું ધ્યાન રાખજો બાપા નાનો માણસ છું. હાલો બોલ રામા પીરની જય, સદગુરુદેવની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. તો શબ્દ ઉચ્ચારણ મસરાસ્વતી એ મને મતિયા આપજે
मारी मावड़ी आप हाल मारे हाल मारे